મિત્રો, પીએસઆઈ ની પરીક્ષામાં જે પૂછાય છે એમાં એકા દિશા દિશા અંતર આ બધું પૂછાતું હોય છે, તો કઈ દિશામાં કેટલું ચાલ્યા અને આ કાયમ માટે પૂછાતું હોય છે, તો પૂર્વ, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, વાયવ્ય આ બધા ખબર હોવી જોઈએ. અને મિત્રો, એમાં પણ આપણે શોર્ટકટ બનાવી છે કે એક સરસ મજાનો પ્રસંગ, ઈશાન નામનો છોકરો ઓચિંતો પાર્ટીમાં આવે છે અને આપણે બોલી જાય છે વાવ ઈશાન, અને એ એનું ગિફ્ટ છે, અગ્નિ નામનું ગિફ્ટ લેવો છે. એ બીજાને દેતો હતો તો આપણે કીધું પપ્પોને દે અગ્નિ. તો ફરીથી આપણે આવું રાખ્યું છે કે વાવ ઈશાન પપ્પુને દે અગ્નિ, એ અગ્નિ નામનું મિસાઇલ છે ને, એ તું પપ્પુને દે. તો મિત્રો, તમને બધાને ખબર છે કે અહીં જ્યારે દિશાની વાત હોય ત્યારે આપણને ખબર જોવી જોઈએ કે આ વા, આ ઉ, ઈશાન, પ, પુ, ને, દે, અગ્નિ. તો મિત્રો, આ તરત કર વાયવ્ય, ઉપર, ઉપર એટલે ઉત્તર, આ ઈશાન, આ પશ્ચિમ, આ પૂર્વ, આ નૈઋત્ય, આ દક્ષિણ અને આ અગ્નિ. તો હવે કંઈ ભૂલાશે નહીં મિત્રો, અને તમે જોશો કે હવે તમને બધું આવડી જશે. તો હું જરા આ સાઈડમાં દોરી લઉં અને તમને યાદ રહી ગયું છે વાવ ઈશાન પપ્પુને દે અગ્નિ, ઇઝ ઇટ ઓકે? સાઈડમાં દોરી અને આપણે જોઈએ કે દાખલામાં હવે બધાએ લગભગ 6-1 જેટલા પૂછ્યા છે, બધું આવડી જશે. મિત્રો, હવે તમારા માટે સાવ સહેલું બની જશે. જે જગ્યાથી તમે સ્ટાર્ટ કરો ને, એક ટપકું કરી નાખવાનું, બરાબર? એક ધારો કે આપણે આ ટપકું અને છે ને બંને તો આમ કરી નાખો એટલે આપણે ખબર પડે કે અહીંથી સ્ટાર્ટ કર્યું હતું. હવે દીપક છે પૂર્વ તરફ, તમને ખબર છે પૂર્વ, બરાબર? ચાલવાનું શરૂ કરે છે એટલે આપણે આમ જાય છે, બરાબર? જરા પૂર્વ, અને 75 મીટર ચાલ્યા બાદ તે ડાબે સાઈડ વળે છે. હવે જો મિત્રો, એક તમને બીજું કહી દઉં કે અહીં ડાબી સાઈડ એટલે તો આપણે ખબર છે ડાબી સાઈડમાં જ આપણે ઘડિયાળ પહેરી છે, એટલે ઘડિયાળના કાંટા તરફ વહી જવું. સોરી 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 સોરી, ઘડિયાળનો કાંટો જ્યારે તમે ઓલું રાઉન્ડમાં ટેબલમાં બેઠા હોય ને ત્યારે કરવાનું, પણ જ્યારે બારે નીકળો ત્યારે ઊંધું હાલવાનું. એટલે કે તમે ઘડિયાળનો કાંટો આમ હાલે ને તો ડાબી સાઈડ કે ને તો ઊંધું હાલવાનું. ઊંધું એટલે તમને ખબર છે, આમ જુઓ જો તમે, ધારો કે આમ જાતા હોય તો ડાબી સાઈડ ઉપર જ આવશે ને, એટલે કે ઘડિયાળનું ચક્કર આ સાઈડમાં, એટલે ડાબી સાઈડ આમ થશે, જમણી સાઈડ છે આમ જશે. તો આટલું યાદ રાખવાનું. તો જુઓ જો કે દીપક પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે, 75 મીટર ચાલ્યા બાદ તે ડાબી સાઈડ વળે છે, એટલે ડાબી સાઈડ એટલે તમને ખબર છે કે આમ ઉપરની સાઈડ, એટલે આપણો જો ઘડિયાળનો કાંટો છે એ તો આમ હાલતો હોય છે, પણ મેં તમને કીધું ડાબી સાઈડ એટલે ઉપર હાલવું, બરાબર? પણ આ જ વસ્તુ ધારો કે તમે રાઉન્ડ ટેબલમાં બેઠા હોય ત્યારે તમારે શું કરવું પડે, ડાબી સાઈડ કહેતો તમારે આમ જવાનું, ઇઝ ઇટ ઓકે? આટલી વસ્તુ યાદ રાખવાની હતી. તો હવે આપણે ખબર પડી કે ડાબી જમણી શું, ડાબી સાઈડ એટલે ઊંધી દિશા. હવે જો કે 75 મીટર ચાલ્યા બાદ તે ડાબે વળે છે અને 25 મીટર ચાલે છે, એટલે કે જો આટલું 25 હાલતું હશે, બરાબર? આપણે મસ્ત લખી લઈ 25, જો આટલું 75 હોય ને તો 25 પછી આવડું જ કરવું, આમ બહુ 25 આમ લાંબુ નહીં કરવાનું, 75ના સંદર્ભમાં 25 કરવાનું, એટલે આપણે થોડુંક ખ્યાલ રહી. તો સીધો ચાલે છે, પછી શું કહે છે, વળી ડાબી સાઈડ વળે છે. હવે મેં તમને કીધું ને કે જ્યારે ડાબી સાઈડની વાત આવશે એટલે હવે તમને ખબર જ છે કે ઘડિયાળનો આમ ઊંધું, બરાબર ને? તો પછી હા, 25 મીટર ચાલ્યા પછી તે ફરીથી ડાબી સાઈડ વળે છે, એટલે ડાબી સાઈડ વળે એટલે આમ આવે, બરાબર? અને એ 40 ચાલે છે, ઓકે. પછી શું કરે છે, ફરીથી ડાબી સાઈડ, એટલે હવે જોયો છે પાછો ઘડિયાળનો કાંટો ઊંધો, એટલે હવે અહીંયા આમ આવે છે, અને એ કેટલું હાલે છે, 25. તો જો આ 25 હોય અને આ 40 હોય તો આ પણ કેટલું આવશે, 25 આવશે કે નહીં? તો અહીંયા પહોંચે છે. હવે તમે વિચારો, જો આ 25 છે, આ 25 છે, આ 40 છે, આ 40 છે, અને આ અહીંથી અહીં સુધી કેટલું છે, તો કે 75 છે, બરાબર ને? 75 મીટર ચાલ્યા હતા. તો અહીંયા જગ્યા ઓછી છે, નહીં તો તમને મોટું પેલું બતાવી શકત, પણ અહીંયા આ 75માંથી આટલું 40 હે ને, 40 વયું ગયું. હવે પૂછે છે કે આરંભિક બિંદુ એટલે અહીંથી આ કેટલું હોય, તમને ખબર છે આટલું 75 હોય, આ 40 હોય, તો આ તો 75માંથી 40 છે એટલે 35 જ હોય. તો ઇઝ ઇટ ઓકે? તો બિલકુલ સાચું છે. ફરીથી મિત્રો, જેમ કે એમ કરવાનું, બરાબર? ડાબી સાઈડ કે એટલે ઘડિયાળને ઊંધી સાઈડમાં હાલવાનું, બસ. જમણી કે તો પછી આમ તો સીધે સીધું હાલવાનું, બરાબર ને? તો આટલું સિમ્પલ, અને આવા 6 દાખલા છે. ચાલો હવે તમને બધા આવડી જશે, તમે હવે રકમ જોઈ સ્ટોપ કરી જાતે ગણજો અને તમે જો બધાના જવાબ આવડી જશે, અને કોમેન્ટ પછી લખજો. મિત્રો, તમે એકવાર આ રીતે રફમાં દોરી રાખ્યું હોય ને તો પછી સાવ ઇઝી એટલા માટે થઈ જાય કે રકમમાં સીધે સીધું તમે સ્ટાર્ટ કરી શકો. જ્યારે મિત્રો કોન્ફિડન્સ આવતો જશે ને એટલે તમારે શું થશે કે પછી આવું કંઈ સીધે સીધું તમે સ્ટાર્ટ કરી શકો, કારણ કે આમાં કંઈ બીજું નવું નથી હોતું. ઘણી વખત દિશા કે આ દિશામાં જાઓ, પણ તમારા સામે એક રફ પેલું હોય તો આનંદથી થઈ જશે. જો આપણે જોઈએ,
હવે સીધું સ્ટાર્ટ જ કરીએ કે રોહન છે એટલે રોહન બરાબર, એટલે તમે આરે કરી શકો એવું નથી, પણ આપણે ખબર છે કે જે સ્ટાર્ટ કરો ને ત્યાં જરાક આવું કરી નાખવાનું. રોહન ઉત્તર તરફ, ચાલો ઉત્તર એટલે ઉપર બરાબર, ઉત્તર તરફ 3 કિલોમીટર નું અંતર ચાલે છે. પછી તેની ડાબી સાઈડ, તમને ખબર છે ડાબી સાઈડ એટલે આ બાજુ કેટલું, 2. હવે જો આ 3 જેટલું દેખાય ને, થોડુંક 2 આટલું કરો, હાલો આ 2. પછી તો તે ફરીથી ડાબી સાઈડ એટલે વળી પાછું આવું કેટલું, તો કે 3 કિલોમીટર એટલે વળી પાછું જો આટલું આવી ગયું. પછી ફરીથી ડાબી સાઈડ એટલે હવે જોજો, મેં તમને કીધું ને ઘડિયાળ નોંધું ચાલવાનું છે ડાબી એટલે, એટલે વળી આમ કેટલું, તો કે પાછું 3 બરાબર, એટલે 3 એટલે આટલું લગભગ બરાબર. હવે તમે જુઓ કે આ 3 છે, આ 3 છે, આ 2 છે, અને હવે તમે કહો આ 3 છે, અહીંથી અહીં સુધી 3 છે, તો તમે કહો આટલું 2 છે અને આ 3 છે, તો તમે તરત કહેશો કે 1 કિલોમીટર આવતું હશે. તો હવે તે આરંભિક બિંદુથી કેટલું દૂર છે, કારણ કે અહીંયા પહોંચી ગયો છે, તો જવાબ છે 1 કિલોમીટર. ઇઝ ઇટ ઓકે મિત્રો? પ્રેક્ટિસ કરજો, જોઈએ નેક્સ્ટ આવા જ બધા સમજે અને પૂરેપૂરા માર્ક્સ તમને મળી શકશે. મિત્રો મેં કહ્યું એમ કે આ દાખલાની અંદર પણ હવે ડાયરેક્ટ જ આપણે કરશું કે જે આપ્યું છે પશ્ચિમ તરફ નમિતા 14 મીટર ચાલી, એટલે હવે આપણે સીધે સીધું સ્ટાર્ટ કરી દેશું કે ધારો કે અહીંયા નમિતા છે એ 14 મીટર ચાલી, ચલો પશ્ચિમ તરફ એટલે પશ્ચિમ બરાબર, આવી પશ્ચિમ એટલે આ સાઈડ ચાલી કેટલું, અહીંયા ચલો અહીંયા પહોંચી બરાબર 14 મીટર ચાલી. પછી જમણી સાઈડ વળી, હવે તમે કયો જોઈ જમણી સાઈડ એને, તો તમે તરત કહેશો સર હવે ઘડિયાળની દિશા, ડાબી સાઈડ હોત તો આપણે ઊંધું જતા હતા. જમણે વળી બરાબર અને 14 મીટર ચાલી બરાબર, જો પશ્ચિમ તરફમાં 14, પછી જમણી સાઈડ એટલે જમણી સાઈડ વળશે એટલે આમ આવ્યો, તો એ પણ કેટલું 14, ચલો અહીં પહોંચી. પછી વળી ડાબે વળી, ડાબે એટલે વળી આમ બરાબર, તો એ કેટલું છે, તો કે ડાબે વળી ને 10 બરાબર, એટલે થોડું ઓછું કરી ચલો ને આ 10 બરાબર, 10 ચાલી. પછી પાછી ડાબી સાઈડ વળી, હવે તમને ખબર છે ડાબી સાઈડ એટલે શું, તો તમે તરત કહેશો કે સર ડાબી સાઈડ એટલે ઊંધી દિશા ઘડિયાળની એટલે વળી પાછું આમ, એ કેટલું, તો કે 14 એટલે વળી પાછી અહીં પહોંચી. તો આરંભિક બિંદુથી હવે જુઓ આખી વાત જે છે એ તમે પકડી લેશો કે અહીંયા 14 છે બરાબર, અહીંયા 10 છે, અહીંયા પાછી 14 છે બરાબર ને. તો જુઓ આ 14 છે, આ 14 છે, આ 10 છે, આ 14 છે, પણ આ કેટલું હોય, તમે તરત કહો સર 10 હોય, અને અહીંયા પહોંચી છે ને તો અહીંથી અહીં, તો આ 14 છે ને આ 10 છે, તમે કહો સર સાવ સિમ્પલ 24 મીટર, તો બિલકુલ જવાબ સાચો છે. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો ફરીથી હવે રકમ પહેલી વાર વાંચીને પછી એવું કરવું જ નથી, સીધું સ્ટાર્ટ. સંજીવ દક્ષિણમાં 10 મીટર ચાલી, હવે દક્ષિણ એટલે ખબર છે આમ નીચે, એટલે ચાલો આપણે ચાલુ કરીએ. અહીંયા સંજીવ છે એ દક્ષિણમાં 10 મીટર ચાલે છે, ચલો આ 10 મીટર ઓકે ચાલી. ડાબી સાઈડ વળે છે, ફરીથી તમને ખબર જ છે કે ડાબી સાઈડ વળવું એટલે શું, ઊંધું ચાલુ કેટલું, ડાબે વળીને 20 મીટર ચાલે છે, ઓકે ચલો આ 20 મીટર ચાલે છે. પછી ફરીથી જમણી સાઈડ વળે છે, જમણી સાઈડ કેટલું અને 20 મીટર ચાલે છે, એટલે ઓકે ચલો આ 20 આવી ગયું. પછી તે ફરીથી જમણી સાઈડ વળે છે, જમણી સાઈડ એટલે ફરીથી આમ જવાનું, એ કેટલું, તો કે આ 20, તો આ 20 છે. પછી જમણી સાઈડ વળી, વળી પાછી જમણી સાઈડ બરાબર, જમણી સાઈડ એટલે ઘડિયાળના કાંટો બરાબર ને, ડાબું હોય તો ઊંધું, અને એ પાછું કેટલું, તો કે 10 એટલે કે અધવચ્ચે અહીં સુધી, એટલે આ 10. હવે આરંભિક બિંદુથી એટલે અહીંથી હવે કેટલો દૂર, તો જોજો આ 10 છે, આ 10 છે, આખું 20 છે, તો આ 20 હોય એટલે આટલું એ 10 હશે, તો અહીંથી અહીં સુધી 10 વત્તા 10 એટલે કે જવાબ શું આવશે, 20 આવશે બરાબર. પણ હજી બીજું કીધું છે કઈ દિશા, તો તમે જુઓ છે કે અહીંથી આ દિશા કઈ કહેવાય, તો તમે તરત કહેશો કે સર એ તો દક્ષિણ જ છે ને બરાબર, કઈ દિશામાં હશે, તો દક્ષિણ, તો 20 મીટર અને દક્ષિણ છે ને. સેલું મિત્રો કોમેન્ટ લખજો, અને બીજું કે આમાં કંઈ હોતું જ નથી, ખાલી પ્રેક્ટિસ કરવા માંડો પૂરેપૂરા માર્ક્સ મળી જશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ દાખલો પણ તમને આવડી જ જશે, તમે સ્ટોપ કરીને ટ્રાય કરી શકો છો. જો ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે બરાબર, ધારો કે આ રહ્યું ગોવિંદ, હવે ક્યાંથી ચાલે છે, ઉત્તર તરફ એટલે ઉત્તર આમ આવ્યું. પછી તો કે જમણી સાઈડ વળે છે, ચલો જમણી સાઈડ વળે છે, અને પછી ડાબી સાઈડ વળે છે એટલે વળી પાછું આમ બરાબર, કે આમ જતા હોય તો ડાબી સાઈડ પાછું વાત થશે. અને પછી 1 કિલોમીટર એટલે આ 1 કિલોમીટર એને ક્યાંય લેવા દેવાનું, તે ફરીથી ડાબી સાઈડ વળે છે, ફરીથી ડાબી સાઈડ એટલે વળી પાછું આમ. હવે તે કઈ દિશા, એટલે હવે તમારે આ દિશા કઈ, તમે કહો સર આ રહી, આ બિલકુલ સાચું છે, તો પશ્ચિમ, તો પશ્ચિમ જવાબ છે બિલકુલ સાચો છે. અને જોઈએ હજી એક છેલ્લો ક્વેશ્ચન. મિત્રો હવે વાંચશું નહીં, સીધે સીધું સ્ટાર્ટ જ કરી દેશું, કેમ કે એક વ્યક્તિ પૂર્વ તરફ, હવે તમે જ કહો કે દાખલા તરીકે અહીંયા છે બરાબર, અને એ વ્યક્તિ પૂર્વ તરફ ચાલે છે, એટલે પૂર્વ તરફ જશે એટલે આમ જશે. 1 કિલોમીટર, એક વ્યક્તિ પૂર્વ તરફ 1 કિલોમીટર ચાલી, દક્ષિણે વળી, ચલો એક આપણે નાનકડું કરી, ચલો આટલું 1 કિલોમીટર બરાબર અહીંયા પહોંચ્યો. પછી શું કરે છે, દક્ષિણ, જો હવે આમાં જમણી ડાબી ને દક્ષિણ કીધું, પણ દક્ષિણ એટલે ક્યાં હોય, તો તમે તરત કહેશો કે સર આમ હોય, તો આ કેટલું છે, તો કે 5 છે, ઓકે ચાલો ઓકે.
પછી ફરીથી તે પૂર્વ તરફ, હવે પૂર્વ એટલે આમ બરાબર જ્વારી પૂર્વ, તો પૂર્વ તરફ ફરીને 2 કિલોમીટર ચાલે છે. ચલો આટલું બે, ચલો ઓકે 2 કિલોમીટર ચાલે છે. પછી તે ઉત્તર તરફ, એટલે ઉત્તર એટલે ઉપર આવે છે અને 9 કિલોમીટર ચાલે છે. ઓકે તો 9 ચાલે છે. ઓકે અને આરંભિક બિંદુથી તે, એટલે કે અહીંથી અહીં તમારે શોધવાનું છે બરાબર ને, અહીંથી અહીં સુધી. પણ મિત્રો તમે જાણો છો આ 5 હોય તો અહીંયા કેટલું હોય, 5 હોય કે નહીં, તો આ કેટલું હોય, 4. ઓકે જો અહીંયા 2 છે તો અહીંયા 2 હોય, તો આ કેટલું છે, 2. એટલે કે અહીંથી અહીં સુધીનું અંતર 3 થયું. તમને તો પાયથાગોરસ યાદ આવી જ ગયો હશે બરાબર ને, કે જો અહીંયા 3 હોય, અહીંયા જો 4 હોય, તો આ તો 5 હોય જ, કારણ કે કાટકોણ ત્રિકોણમાં આ કર્ણ બની ગયો બરાબર ને. તો 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર 5 નો વર્ગ થઈ જાય છે બરાબર. એટલે કે ધારો કે તમે આને x ધારી લ્યો, તો 3 નો વર્ગ 7 9, 4 નો વર્ગ 16, તો 16 ને 9 25, 25 છે એ કોનો વર્ગ છે, તો તરત કહેશો 5 નો, તો બિલકુલ જવાબ આવશે 5 કિલોમીટર. ઇઝ ઇટ ઓકે મિત્રો? સાવ સિમ્પલ હોય છે આ સ્ટાફ સિલેક્શન ને અન્ય પરીક્ષામાં આવા પૂછાતા જ હોય છે. હા, એ અંગ્રેજી કે હિન્દીમાં હોય તો એ થોડુંક તમે દિશા વિશે જાણી લો. મિત્રો તમારા માટે ગુડ ન્યૂઝ છે. તમે કહેશો સર ન્યૂઝ, બિલકુલ, જો તમને સ્પેલિંગ ખબર છે NEWS બરાબર, તો આ ન્યૂઝનો આપણે ઉપયોગ આ રીતે કરી કે તમે એન કરો છો, પછી NE અહીંયા કરો છો, વળી પાછા અહીંયા આવી જાઓ છો, અને પછી ન્યૂઝ આમ લખો છો, બસ આ પતી ગયું મિત્રો. તો અહીંયા તમે જોતા હશો કે નોર્ધન એને ઈસ્ટ, વેસ્ટર્ન, સાઉથર્ન, તો અહીંયા અહીંયા વાયવ્યન એવું નથી, એટલે એ લોકો શું કરશે ખબર છે, કે આને શું કહેવાય, તો કે NE બરાબર, નોર્ધન ઈસ્ટ, આને શું કહેવાય, તો કે સાઉધર્ન ઈસ્ટ બરાબર, એટલે SE, એવું છે. આપણે જેમ અગ્નિ કહીએ છીએ એવું નથી એની અંદર. તો હવે તમને આ WS કહેવાય, અને આ શું કહેવાય, WN અથવા તો NW, જે કયો. તો આ ન્યૂઝ યાદ રાખજો, કેવી રીતે લખવાનું છે, NEWS. તો મિત્રો આ પણ તમને યાદ રહી જશે. તો મજા આવી? તો મિત્રો મજા કરતા કરતા ભણવાનું છે, અને હવે મને લાગે છે માત્ર પ્રેક્ટિસ ચાલુ કરજો, આવી દિશાના દાખલા તો તમામ આવડી જશે. પણ કોમેન્ટ તો લખશો ને કોમેન્ટની રાહ સાથે. આવજો.